पिता पूछता है, बेटा क्या सीखा? सु गुरुजीए भणाव्यो। आ एक दृष्टि जोवा जाइए ने तो आ हिरण्याक्ष कशिपु एक बहु सारो हतो। कमती कम पुत्र ने पूछे तो छे के सु भणो, आजकल ना पिताओं ने तो ये समय नहीं केटलाम छोकरू भणे छे। એના કરતા હિરણા કશ્યપુ સારું તો હતો, એને એ પૂછે તો કરું બેટા ક્યાં શીખા તું ને, નહીં તો ઓલા તો એવા ધંધા પાણીમાં પડ્યા હોય, કેટલામ ભણે છે ને કેટલા વાગે આવે ને કેટલા વાગે જાય એને ખબર ન હોય, શું માર્ગ સાચી વાત કે નહીં? કયો હિરણા કશ્યપુ એ વાતમાં તો એના ગુણ ગાવા પડશે, બેટા ક્યાં શીખા આજે, આજે શું ભણાવ્યું? પિતાજી બહુ વસ્તુઓ શીખ્યો પાઠશાળામાં, તો બહુ આનંદ આવ્યો, એમ ઓલો રાજી થઈ ગયો કે વાહ સારું રાજનીતિ શીખીને આવ્યો, કે શું શીખ્યો બેટા મને તો કંઈ બતાવો। અરે પિતાજી શું વાત કરું, ભગવાન સર્વત્ર છે, ભગવાન વ્યાપક છે, અને ભગવાન કૃષ્ણ જ આ સૃષ્ટિના પ્રણેતા છે, પાલન કરવાવાળા છે, પોષણ આપવાવાળા છે, એ સર્વત્ર છે। હવે કૃષ્ણના ગુણ ગાવા લાગ્યો, ભક્તિની વાત કરવા લાગ્યો, ને જ્યાં ભક્તિની વાત આવી તો આને ગમી નહીં, દેહાભિમાની ક્રોધી વ્યક્તિઓને ભક્તિ ગમે નહીં। હવે ક્રોધ આવ્યો કે આવો પુત્ર મને ન જોઈએ, અસુરોને સોંપી દીધું કે આને મારી દો। અસુરોએ ઘણા પ્રયાસો કર્યા, પહાડથી ફેંક્યું, અગ્નિથી બાળવ્યું, હાથીના વચ્ચે છોડ્યું, સર્પોની વચ્ચે છોડ્યું, પણ જેની રક્ષા ઠાકુરજી કરતા હોય એને કોણ પ્રાણે ના ખેંચી આવે? બોલા આસુરો બધા આવ્યા, મહારાજ ક્ષમા કરજો, પણ કોઈ દિવ્ય ચેતનાની રક્ષા કરે છે, અમે બધા પ્રયાસો કરી જોયા, એમ હવે પ્રહલાદના મુખમાં જોયું તો મંદ મંદ હાસ્ય। પ્રહલાદને જોઈને હિરણ્યકશિપુ કહે છે, તને ભય નથી લાગતો આસુરોથી? પિતાજી ભય શેનો લાગે, મારા ભગવાન મારી સાથે છે। ક્યાં છે તારા ભગવાન? પિતાજી એ ભગવાનને જોવા માટે તો ભક્તિ જોઈએ, અને પિતાજી ભક્તિ 9 પ્રકારની છે। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। ના પિતાજી, જ્યારે જીવના હૃદયમાં આ પ્રકારની ભક્તિનો ઉદય થાય છે ત્યારે ભગવાનના દર્શન થાય છે, અને જો મારી દ્રષ્ટિથી જુઓ તો કણ કણમાં ભગવાન છે, આ ભવનમાં ભગવાન છે, આપ કહો છો ક્યાં છે, હું આપને પૂછું છું કે ક્યાં નથી, આપનો પ્રશ્ન જ ખોટો છે, એ બધી જગ્યાએ છે, વ્યાપક છે। હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, કેવા લાગ્યો, આ ભવનમાં તારા ભગવાન છે? તો કે હા, કે આ ભવનમાં મારા ભગવાન છે, કણ કણમાં આ ખંભમાં બધી જગ્યાએ મને મારા ભગવાનના દર્શન થાય છે। હવે ઓલો ક્રોધમાં આવીને કે આ ખંભમાં તને તારા ભગવાન દેખાય છે? તો કે હા પિતાજી, આ ખંભમાં પણ મારો ભગવાન છે। અને હિરણ્યકશિપુ હવે ક્રોધમાં આવીને, અભિમાનમાં આવીને ગદા શસ્ત્ર હાથમાં લીધું, અને એ શસ્ત્ર હાથમાં લઈને ખંભમાં જ્યાં જોશથી પ્રહાર કરવા જાય છે, અને કહે છે કે પ્રહલાદ, જો આ ખંભમાં તારો ભગવાન હોય તો એને કહે આ ખંભ છોડીને નીકળી જાય, નહીં તો મારી ક્રોધાગ્નિથી બળીને રાખ થઈ જશે, બચી નહીં શકે। અને જોશથી એ ખંભમાં પ્રહાર કર્યો, જ્યાં ખંભમાં પ્રહાર થયો ભયાનક અવાજ પ્રગટ થયો, અને એ ભયાનક અવાજ સાથે નરસિંહ ભગવાન એમાં પ્રગટ થઈ ગયા, અને જ્યાં નરસિંહ ભગવાન પ્રગટ થયા ભયાનક અવાજ કરી ગર્જના કરી, એને જોઈને બધા અસુરો ભાગી ગયા, અસુરો ભાગી ગયા, ધરતી કાંપવા લાગી, ગુડ 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 બોલત, ગુડ 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 બોલ, ખંભ ફાડ કે પ્રગટે નાથ, ખંભ ફાડ કે પ્રગટે નાથ, ધગ 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 જય જય હરિ હરિ, જય જય નર હરિ, જય જય હરિ હરિ, જય જય નર। હિરણ્યકશિપુ પકડ્યો હાથ, હિરણ્યકશિપુ પકડ્યો હાથ, લંબ ભુજા કર પકડ લિયો પ્રભુ, લંબ ભુજા કર પકડ લિયો પ્રભુ, લંબ ભુજા કર પકડ લિયો। ભયાનક અવાજ કરતા નરસિંહ ભગવાન પ્રગટ થયા, જ્યાં ભગવાન ઉપર પ્રહાર કર્યો, ભગવાને જરા કામ ધક્કો આપ્યો, દૂર જઈને હિરણ્યકશિપુ, અને હવે એના હાથ ને બાહુ ને પકડીને
ઘસીડતા 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 બહાર દ્વારની મધ્યમાં લઈને આવ્યા, પોતાના ખોળામાં એને સુવડાવ્યો. ભગવાનનું એ વિકરાળ ભયાનક સ્વરૂપ, પીત વર્ણ, લાલ લાલ નેત્ર, મોટા મોટા કેશ, અને એવી ભયાનક ગર્જના જ્યારે ભગવાન કરે છે, ધરતી કાંપવા લાગી. ભક્ત ભયો પ્રભુ આજ સદાન, શામ કિંકરી જય જય બોલ, શામ કિંકરી જય જય બોલ, હરિ હરિ નર હરિ જય જય નાર, હરિ હરિ જય હરિ જય જય. ક્યાં ભગવાન મોટા પોતાના મોટા નાખું એના પેટ માં સંહાર કરવા જાય છે, ત્યાં હિરણ્યકશિપુ કહે છે કે તમે મને મારી ન શકો, મને વરદાન મળ્યું છે. એ જ સમય આકાશવાણી થઈ, અરે ઓ હિરણ્યકશિપુ, અરે ઓ હિરણ્યકશિપુ, આ ભગવાન જે તારો ઉદ્ધાર કરી રહ્યા છે, ન એ સુર છે, ન અસુર છે, આ બ્રહ્માજી ની બનાવેલી સૃષ્ટિ માં નથી, આ તો એક સ્વરૂપ છે કે જેને બ્રહ્માજી ને પ્રગટ કર્યા. ભગવાન તને ના ધરતી પર મારે છે, ભગવાન તને ના આકાશ માં મારે છે, ભગવાન તને તારો ઉદ્ધાર પોતાના ખોળા માં કરે છે. ના તને અસ્ત્ર થી મારે છે, ના શસ્ત્ર થી મારે છે, ના તું ઘર ની અંદર છે, ના ઘર ની બહાર છે, ના સુર છે, ના અસુર છે. અરે ભગવાન તને મારવા માટે, તારો ઉદ્ધાર કરવા માટે અધિક માસ પ્રગટ કરો, અને ભગવાન તારો ઉદ્ધાર પોતાના મોટા મોટા નખથી તારો ઉદ્ધાર કરી રહ્યા છે. અને જો જોતામાં નરસિંહ ભગવાને પોતાના મોટા મોટા નાખુંથી એના પેટને ફાડી નાખ્યું, આંતડીઓને ચીરી નાખી, ભયાનક ગર્જના કરવા લાગ્યા, અને એ આંતડીને પોતાના ગલામાં લપેટી પુષ્પ વૃષ્ટિ થવા લાગી. નરસિંહ ભગવાન ને શાંત કરવા માટે દેવી દેવતાઓ બધા આવ્યા કે પ્રભુ શાંત થાઓ, પ્રભુ શાંત થાઓ. અને ત્યાં પ્રહલાદજી સન્મુખ થયા, પ્રહલાદજી ને સામે આવતા જ નરસિંહ ભગવાન શાંત. બોલીએ શ્રી નરસિંહ ભગવાન કી જય, શ્રી નરસિંહ ભગવાન કી જય, શ્રી નરસિંહ ભગવાન કી. જ્યાં પ્રહલાદજી સન્મુખ થયા, જ્યાં પ્રહલાદજી એને એ જોઈને જ નરસિંહ ભગવાન શાંત થયા, પોતાના ખોડામાં બેસાડ્યો, અને ખોડામાં બેસાડીને પછી એને વાલ કરવા લાગ્યા. હા, પ્રહલાદજીએ હાથ જોડીને ખૂબ સુંદર પ્રભુની સ્તુતિ કરી. तत्ते हतम नमस्तुति कर्म पूजा कर्म स्मृतिश्चरणयो श्रवणं कथायां संसेवयात् वै विनेति षडंगयां किं भक्तिं जनः परमहंसगतो लभेत. खूब सुंदर प्रभु ने स्तुति करी. પ્રભુ કહે છે, માંગ પ્રહલાદ, તુજે ક્યાં ચાહી. પ્રહલાદજી કહે છે કે પ્રભુ, આપ મને કંઈ દેવા ઈચ્છો છો, કંઈક આપને આપવું છે, તો હું આપથી એક જ વસ્તુ માંગુ છું કે મારી અંદર ક્યારે પણ કંઈ માંગવાની ઈચ્છા ન થાય. આપ જો મુજે દેના ચાહતે હો તો મેરે અંદર કભી કોઈ માંગને કી ઈચ્છા ન હો, બસ મેં ઇતની યહી ચીજ મેં આપસે માંગતા હું. નિષ્કામ ભક્તિ, એ જ ભાગવતનો મુખ્ય વિષય છે. કારણ કે પ્રહલાદજી કહે છે કે જ્યારે જીવની અંદર કંઈક અપેક્ષાઓ જાગૃત થઈ જાય છે, માંગવાની ઈચ્છા થઈ જાય છે, ત્યારે એનું શ્રી જ્ઞાન ભક્તિ બધું નષ્ટ થઈ જાય છે. એટલે પ્રભુ, મારી અંદર ક્યારે માંગવાની ઈચ્છા ન થાય, બસ એવી કૃપા કરો. ખૂબ સુંદર નારદજીએ પ્રહલાદજીનું ચરિત્રનું શ્રવણ કરાવ્યું. પછી આગળ ધર્મોની ચર્ચા કરવામાં આવી. સાધારણ ધર્મ, વિશિષ્ટ ધર્મ, ધર્મના 30 લક્ષણોની ચર્ચા, કે ભાઈ ધર્મનું પ્રથમ લક્ષણ છે સત્ય, અને અંતિમ લક્ષણ છે આત્મસમર્પણ. અને એ સાધારણ ધર્મની ચર્ચા પછી આગળ વિશિષ્ટ ધર્મોની ચર્ચા કરવામાં આવી, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર
આ ચાર જે વર્ણ વ્યવસ્થા છે એના શું ધર્મ છે, કર્તવ્ય છે, એની ચર્ચા કરી, યુધિષ્ઠિરજીના સંશયને દૂર કર્યો અને આ સુંદર કથાનું શ્રવણ કરાવીને જે પરીક્ષિતને જે સંદેહ હતો, સંશય હતો, એનું નિરાકરણ કર્યું. આની ફલશ્રુતિ બતાવી કે જે આ પ્રહલાદજીનું ચરિત્રનું શ્રવણ કરે છે, ગાન કરે છે, એ જીવ નિર્વિઘ્ન બને છે. પ્રભુ સર્વ સમર્થો હિ, પ્રભુ સર્વ સામર્થ્યવાન છે, બધી જગ્યાએ છે, એ મારી સાથે છે, એવો ભાવ જીવની અંદર આવે છે. જ્યારે આપણે પોતાનાથી ભગવાનને અલગ માનીએ છીએ ત્યારે જ વ્યક્તિના અંદર ભય આવે છે, પણ જ્યારે પ્રભુ મારી સાથે છે પછી ભય કેવો. તો નિર્વિઘ્ન ભક્તિ, નિર્વિઘ્નતા આ કથા એનું દાન કરે છે. એની સાથે આવો અહીંયા સપ્તમ સ્કંદને વિરામ કરીને, આ સપ્તમ સ્કંદ શ્રીનાથજીના શ્રી ચરણોમાં, સપ્તમ પુષ્પ શ્રીજીના ચરણોમાં સમર્પિત કરીને આઠમા સ્કંદમાં પ્રવેશ કરીએ એની પહેલા, કારણ કે આઠમો સ્કંદ જે સદ્ધર્મ નિરૂપણ છે, શ્રી મહાપ્રભુજી જે મન્વંતર લીલા જે બતાવે છે કે સદ્ધર્મ રૂપક છે, એમાં સદ્ધર્મોની ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ સદ્ધર્મ કોને કહેવાય, કે સદ્ધર્મનું પહેલું લક્ષણ છે ત્યાગ દાન, સદ્ધર્મનું બીજું લક્ષણ છે કે જે આપણે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પને ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો પણ એ સંકલ્પને પૂરો કરવો, એ બીજું સદ્ધર્મ છે. તો અહીંયા જે આ સદ્ધર્મની ચર્ચા છે ત્યાં એવા જ સદ્ધર્મ પરાયણ, જેના મનોરથ સ્વરૂપ, જેના નિમિત્તથી આપણે આ સુંદર કથાનો આપણે આનંદ લઈ રહ્યા છીએ, શ્રી બિપિનભાઈ વિછી એમનો પરિવાર, કે આ જે સદ્ધર્મ સદકર્મ આ ભાગવત કથાના માધ્યમથી જે થઈ રહ્યું છે આપણે બધા લાભ લઈ રહ્યા છીએ, કે જે એમણે સત્સંકલ્પ લીધો હતો. ગયા વર્ષે અહીંયા કથા હતી મોરબીમાં, જ્યારે બહુ એકાગ્રતાથી ધ્યાનથી એમને એક આસન પર બેસીને સાતે દિવસ કથા સાંભળી અને પછી છેલ્લા દિવસે એમણે સત્સંકલ્પ કર્યો હતો કે જે હવે મારે કથાનું આયોજન કરવું છે, આપ આજ્ઞા આપે, આપ આજ્ઞા આપો, ખૂબ પ્રેમભાવથી વિનંતી કરીને એ એમણે સંકલ્પ કર્યો. અને પછી અમે સમય પણ નક્કી કરવામાં આવ્યો, પછી વચ્ચે થોડીક એવી વિપરીત પરિસ્થિતિઓ પણ આવી ગઈ, નોટબંધી થઈ ગઈ, પણ એમનો જે સત્સંકલ્પ હતો કે જે ગયા વર્ષે જે એમને કે નહીં મારે હવે આવતા વર્ષે ગોઠ કરવું છે, એ જે સત્સંકલ્પ શ્રી બિપિનભાઈ, તો એ સદ્ધર્મનું જે પાલન, કેટલી પણ જે પણ સમસ્યાઓ હતી એનું ધ્યાનમાં ન આપીને પોતાના સત્સંકલ્પોને પૂર્ણ કરી રહ્યા છે એવા શ્રી બિપિનભાઈ વિછીને ખૂબ એમના માટે પણ પ્રસન્નતા વ્યક્ત કરતા કે આ જે સદ્ધર્મનું જે આયોજન થઈ રહ્યું છે સદભાવના સાથે અને એનું ફલસ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ કે આમાં જ આ જ કથા અંતર્ગત પણ એવા જ સદ્ધર્મ પરાયણ, સ્વકર્તવ્ય પરાયણ અને અમારા ખૂબ જ આત્મીય, અમારા દાદાજી અમારા પરિવારથી ખૂબ વિશેષ પ્રેમભાવથી જોડાયેલા પરમ વૈષ્ણવ શ્રી રમેશભાઈ ધડુક અહીંયા આજે આવ્યા છે. મને ખૂબ એમને જોઈને, એમના ધર્મપત્ની, એમની પુત્રવધુ, ખબર નહીં નેમિષ પણ આવવાનો હતો, આવ્યો છે કે નહીં ખ્યાલ નહીં, પણ એ પરિવારને જોઈને મને ખૂબ આનંદ થાય છે. કારણ કે જે સદ્ધર્મ પરાયણ, સત્સંકલ્પ પરાયણ, થોડાક મહિના પહેલાં જ ગોંડલમાં અદ્ભુત જેટલું આ જેવી રીતે સુંદર આપણે આનંદ લઈ રહ્યા છીએ એવું દિવ્ય ભવ્ય આયોજન શ્રી રમેશભાઈ ધડુક એમના પરિવાર દ્વારા, એમના મનોરથ સ્વરૂપ ખૂબ આનંદ થયો અને ત્યારે પણ હજારો વૈષ્ણવોએ એ કથાનો લાભ લીધો અને વૈષ્ણવ સૃષ્ટિમાં સદ્ધર્મ સ્વકર્તવ્ય પરાયણમાં, જેમ હું એમ કહીશ કે આ મોરબીના વૈષ્ણવ સદ્ધર્મ પરાયણ સ્વકર્તવ્ય પરાયણ ભામાશા, હું એમ કહીશ કે જેમ શ્રી બિપિનભાઈ છે એમ અમારા ગોંડલના, અથવા તો હું એમ કહું તોય અતિશયોક્તિ નહીં થાય, ગોંડલના નહીં અપિતુ આપણા સૌરાષ્ટ્ર ને આપણા ગુજરાતના વૈષ્ણવના ભામાશા, સ્વકર્તવ્ય પરાયણ સ્વધર્મ પરાયણ એવા શ્રી રમેશભાઈ ધડુ અહીંયા આવ્યા છે. મને ખૂબ પ્રસન્નતા છે એ અહીંયા આવ્યા, એમનો પ્રેમ છે, એમનો ભાવ છે અને આજે એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે, તો એમના માટે પણ ખૂબ ખૂબ
મંગલ શુભકામના પ્રગટ કરતા, કારણ કે આજે ગોવિંદ કુંજ હવેલી જે ગોંડલમાં પણ નિર્માણ થવાની છે એના મુખ્ય સૂત્રધાર શ્રી રમેશભાઈ છે, મુખ્ય પ્રબંધક સૂત્રધાર એ શ્રી રમેશભાઈ છે. ખૂબ મોટું એમનું યોગદાન છે, એના દાતા છે અને એમના જ મનોરથ અને એ અમારી સાથે છે, એટલે ખૂબ જ જલ્દીથી શ્રી ગોવિંદ કુંજ હવેલીનું પણ નિર્માણ થશે. તો ખૂબ ખૂબ એમનું અભિનંદન કરતા, પ્રસન્નતા વ્યક્ત કરતા કે આપ આપના પરિવાર સમેત અહીંયા આપ બધા આવ્યા છો, તો ખૂબ મંગલ કામના શુભકામના પ્રગટ કરતા હું એવી ઈચ્છા રાખીશ કે આ જે સદ્ધર્મનું જે આ પ્રસંગ મન્વંતર લીલામાં આવે છે, તો એવા સદ્ધર્મ પરાયણ હું કહીશ બિપિનભાઈને કે ભાઈ રમેશભાઈ સાથે એ મંચ પર આવે અને મંચ પર આવીને પૂજ્ય અધ્યક્ષ શ્રી હરાયજી મહોદયશ્રી આપશીના કરકમલો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરે, અને સાથે સાથે જે ધારાસભ્યો પણ ખાસ આમંત્રણ પ્રેમભાવ ને માનમાં ધ્યાન રાખીને આજે આપણે કથા મંડપમાં પધાર્યા છે, તો શ્રી ધારાસભ્યજીને પણ હું વિનંતી કરીશ, આગ્રહ કરીશ કે આપ બધા આ પરિવાર સમેત અહીંયા મંચ પર આવીને આપશી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરીને ને પછી આપણે આ કથાને આપણે આગળ વધારીશું. શિવલ્લભાધીશ કી જય. પરમ આદરણીય સૌરાષ્ટ્ર કચ્છના ભામાશાહ સમાન રમેશભાઈ ધડુક સાહેબ, શ્રીમતી મંજુલાબેન ધડુક, શ્રી નૈમિષભાઈ ધડુક, શ્રીમતી મોનાબેન ધડુક, મોરબી માળિયાના ધારાસભ્ય આદરણીય કાંતિભાઈ અમૃત્ય સાહેબ, અને મોરબી શહેર ભાજપના અધ્યક્ષ અને મોરબી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શ્રી લાખાભાઈ જારિયા, આ તમામ મહાનુભાવો મંચ પર પધારશે અને પરમ આદરણીય આચાર્યશ્રીના હસ્તે તેઓ મોમેન્ટો તેમજ જે વૈષ્ણવ આશીર્વચન છે ઉપરનું એ પ્રાપ્ત કરી કૃત્ય થશે. શ્રી રમેશભાઈ ધડુકને મોમેન્ટો તેમજ ઉપરનું આચાર્યશ્રીને વરદસ્તે. શ્રીમતી મંજુલાબેન ધડુક, નિમિષભાઈ ધડુક અને મોનાબેન ધડુકને વૈષ્ણવી આશીર્વચન તરફ ઉપરના મોરબીના અતિ લોકપ્રિય અને સમર્પિત ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્ય સાહેબને મોમેન્ટો એમની સાથે ઉપરનું, અને પરમ આદરણીય નગરપતિ લાખાભાઈ જારિયા મહારાજા ભગવતસિંહજીની નગરી વૈષ્ણવનગરી ગોંડલમાં જ્યાં ગુસાઈજી 6 વખત પધાર્યા છે એ ભૂમિમાં શ્રી ગોવિંદકુંજ હવેલી સહયોગ નિધિમાં જે વિગતો આવી છે, સૌથી અગત્યની વાત છે કે 21 લાખ રૂપિયા પરમ આદરણીય આચાર્યશ્રીઓ જાહેર કર્યા છે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે એ ઐતિહાસિક હકીકતને વધાવી લઈએ. 11 લાખ રૂપિયા ગોંડલ તાલુકા તથા સૌરાષ્ટ્રના કચ્છના રાજકીય જાહેર જીવનના અગ્રેસર, ધારાસભ્ય પદ કે અન્ય પદ પછી રાખે પરંતુ આપશ્રીના અતિ નિકટતમ કૃપાપાત્ર વૈષ્ણવ શ્રેષ્ઠી દાતાશ્રી રમેશભાઈ ધડુક પરિવારને ખૂબ જોરદાર તાળીઓથી આપણે આવકારીએ. ₹11 લાખનું એક સવિશેષ ગૌરવવંતુ વિનિયોગ, અને આચાર્યશ્રીએ કહ્યું એમ હંમેશા સંપર્ક છે આ પ્રોજેક્ટ સાથે અને ખૂબ ઝડપથી આ પ્રોજેક્ટ સંપૂર્ણ થશે એના માટે એની લાગણી છે. હું ખૂબ ઝડપથી બીજા દાતાઓનું નામ બોલી રહ્યો છું, ત્યારબાદ આદરણીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યા બે શબ્દો કહેવાના છે. ₹5 લાખ શ્રી મોહનભાઈ ડોબરિયા ઘોઘાવદર, ₹1,51,111 હર્ષદકુમાર મોહનલાલ વિછી, મોહનલાલ ભાણજીભાઈ વિછી પરિવાર મોરબી, ₹1,11,000 શ્રી ધનસુખભાઈ નંદાણીયા રાજકોટ, ₹1,11,000 શ્રી વિઠ્ઠલભાઈ જસમતભાઈ ઠુમ્મર, ₹51,000 ધીરજભાઈ પ્રેમજીભાઈ સાકરિયા, ₹51,000 છગનભાઈ કરમસિંહભાઈ વરસાણી, ₹51,000 શ્રી દિનેશભાઈ સાકરિયા, ₹1,21,000 ચિમનભાઈ ફળદુ મોરબી, ₹11,101 રમેશભાઈ અકબરી રાજકોટ. આપ પણ આ પ્રોજેક્ટમાં સામેલ થઈ શકો છો. અહીં મંચ પર આપની દાનની જાહેરાત મોકલાવીને અહીંથી પણ જાહેરાત થઈ શકે છે અને કાર્યાલયમાં પણ આપ એક સવિશેષ જાહેરાત કરી શકો છો. મિત્રો, જે મહાનુભાવને હું લાવી રહ્યો છું આપની સમક્ષ, કાંતિભાઈનું નેતૃત્વ અદકેરું અને નેતા પણ મોટા ગજાના, કાંતિભાઈનું નેતૃત્વ અદકેરું અને નેતા પણ મોટા ગજાના. મોરબીની પ્રજા ખુદ કહે છે કે શ્રી કાંતિભાઈ તો 24 કલાક પ્રજાના. આવી જે ભાવના આદરણીય ધારાસભ્યશ્રી છે, તેઓ આ પ્રસંગે ગદગદિત થઈને એના હૃદયમાં અચાનક જ એક વિચાર આવ્યો કે મારે 2 શબ્દો કહેવા છે. જે વાતાવરણ નિર્માણ થયું છે
પરમ પૂજ્ય કથાપીઠ ઉપર બેઠેલા સંતશ્રી બિપિનભાઈ, એમના પરિવાર, મારા મોરબીના વડીલો, ભાઈઓ અને મિત્રો, બિપિનભાઈનો ઘણા ટાઈમથી પરિચય છે. સાંગી સિમેન્ટના જે માલિક છે રવિ સાંગી, મારા મિત્ર છે, એના હિસાબે અવરનવર પરિચય. એ પણ મારી સાથે આવવાના હતા, એના માલિક પણ આવી શકી શક્યા નથી, એની પણ હું શુભેચ્છા આપું છું. જેના મનમાં આપણને ભગવાને ઘણું બધું આપ્યું હોય, જેના મનમાં આવું કામ કરવાનું હુજે અને એનો લાભ આપણને બધાને મળે, એ આપણા માટે બહુ મોટી વાત છે. હું નીચે બેઠા બેઠા વિચાર કરતો હતો, શ્રીનાથજીનો મારી ઓફિસમાં ફોટો હતો, આખી ઓફિસ હરગી જઈ, ફોટાને કાંઈ નહોતું થયું, આવીને બધાએ જોવા આવ્યા હતા. બધાએ મહારાજશ્રીએ કીધું કે ભગવાન આપણી આજુબાજુ ને આપણા દિલમાં જ છે, મૂળ મક્કમતા જોઈ, ભગવાનને માનવું જોઈ, અને એ મને જાત અનુભવ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌથી અગત્યની માહિતી આપવાની છે નંદ મહોત્સવની. આપણો વૈષ્ણવોનો આ કુટુંબ મેળો છે, આપણી ફરજ બનશે આજે 7 વાગે જ્યારે ભવ્યાતીત ભવ્ય રીતે નંદ મહોત્સવ ઉજવાશે, ત્યારે આપ પરિવારની ભાવનાથી આપની જગ્યાએ જ્યાં બેઠા છો ત્યાં ઊભા થઈને, અથવા જે રીતે આપને યોગ્ય લાગે, પરંતુ અહીં વચ્ચે આવવાની કોશિશ કરીને જે આ સુંદર વ્યવસ્થા છે એને ખલેલ ન પહોંચાડો, એવો નમ્ર વિનંતી છે. એક અદના વૈષ્ણવ તરીકે, મારી નાના વૈષ્ણવ તરીકે મારી એક આપને વિનંતી છે, એટલા માટે કે આટલું સુંદર આયોજન થયું હોય, ધક્કામુક્કી થાય, આપની લાગણીઓ સમજાય કૃષ્ણ પરમાત્મા માટે, આપની લાગણીઓ ઠાકુરજી માટેની. પરંતુ મને જે સૂચના મળી છે એ મુજબ ખૂબ સુંદર રીતે આપ આ સહયોગ આપશો, આપના જગ્યાએ ઊભા રહીને આપ નર્તન કીર્તન, આપને પુષ્પવૃષ્ટિ કરવી હોય આપ કરી શકશો. પરંતુ ફરી વખત દોહરાવું છું કે આપ વચ્ચે આવવાની કોશિશ કરીને, આટલી સુંદર વ્યવસ્થા સમગ્ર ભારત વર્ષમાં આની ચર્ચા છે. મને ગઈકાલે મારા બેન ઈસ્ટ આફ્રિકા છે, એમણે ફોન કરીને કીધું, શૈલેષભાઈ ખૂબ સુંદર આવો કાર્યક્રમ થઈ રહ્યો છે, તો અમને પણ ગૌરવ છે કે સમગ્ર વિશ્વમાં આપણું જે વૈષ્ણવ કુર્વંતુ વિશ્વમ વૈષ્ણવ જે આચાર્યશ્રીની ભાવના છે એ ઉજાગર થઈ રહી છે. તો આ કથા છે એ મોરબીના ઇતિહાસનું લેન્ડમાર્ક સીમાચિહ્ન બની રહી, એ આપણા સૌની ભાવના છે. ફરી એક વખત જોરદાર તાળી વિશી પરિવાર માટે કે જેમણે આપણને આવો સુભગ અવસર આપ્યો છે. અમદાવાદથી કૃષ્ણભાઈ ગઢિયા પધાર્યા છે.